નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. આખર ગુજરાત ફેસ્ટિવલમાં જાણીતા લેખકો, કવિઓ, નવલકથાકારો એક મંચ ઉપર. આખર ગુજરાત ફેસ્ટિવલમાં ગુજરાતની સાહિત્યિક અને સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી અમદાવાદ ખાતે કરવામાં આવી, જેમાં જાણીતા લેખકો, નવલકથાકારો, કવિઓ અને અન્ય કલાકારો એક મંચ પર જોવા મળ્યા. ગુજરાતનું સમૃદ્ધ સાહિત્ય અને કલાની ઉજવણી માટે પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા તેમજ કર્મા ફાઉન્ડેશનના સહયોગથી રાજ્યના ભાષાકીય અને સાંસ્કૃતિક વારસાની અજોડ ગતિશીલતા દર્શાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે આખર ગુજરાત ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત આખર ફેસ્ટિવલનું આયોજન દ્વિવાર્ષિક વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના થોડા દિવસો અગાઉ કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ક્લબમાં આયોજિત દિવસભરના આ ફેસ્ટિવલમાં પેનલ ડિસ્કશન, રોમાંચક કવિતા, સ્ટોરી ટેલિંગ, મંત્રમુગ્ધ કરનાર પરફોર્મન્સ અને મનમોહક પ્રદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જાણીતી સાહિત્યિક હસ્તીઓ, પ્રતિષ્ઠિત કલાકારો, ગુજરાતના સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં એક વ્યાપક અનુભવ ઉપસ્થિત લોકો સમક્ષ રજૂ કર્યો હતો. આ ફેસ્ટિવલમાં ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને વાર્તાકાર મધુરાય, પિનાકીન મેઘાણી, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઉપરાંત પત્રકાર, નવલકથાકાર અને લેખક પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, રોગન આર્ટિસ્ટ પદ્મશ્રી અબ્દુલ ગફાર ખત્રી, લોકગીતકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, દિગ્દર્શક વિજયગીરી બાવા, અભિનેતા હિતેન કુમાર, ફિલ્મ નિર્માતા અને અભિનેતા શીતલ શાહ અને ફિલ્મ નિર્માતા વૈશાલ શાહ સહિત પ્રતિષ્ઠિત ગણમાન્ય વ્યક્તિઓએ ભાગ લીધો હતો. અમદાવાદ, સંજીવ રાજપૂત સાથે જીગર શાહ. હું સનિલ પારેખ, એહસાસ વુમન ઓફ ઇન્ડિયા. હું અને પ્રિયાંશી પટેલ આજે પ્રભા ખેતાન ફાઉન્ડેશનના જે વિમેન રેપ્રેઝેન્ટેટિવ છે અમદાવાદમાં, એમાંની હું એક છું. આજે અમે અહીંયા ગુજરાતી કલ્ચરલ ફેસ્ટિવલ આખર ઓર્ગેનાઇઝ કર્યો છે, જેના ઓર્ગેનાઇઝર છે પ્રભા ખેતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન. પ્રભા ખેતાન ફાઉન્ડેશન 1987 એસ્ટેબ્લિશ થયું છે અને કલ્ચરલ, રિજનલ અને ખાસ તો વિમેન એમ્પાવરમેન્ટના ફિલ્ડમાં ઘણું આગળ કામ કરી રહ્યું છે. આખા દેશની બધી ઘણી બધી સિટીઝમાં એહસાસ વિમેન એ લોકોનું કામ આગળ લઈ રહ્યા છીએ. એમાં એક રિજનલ ફેસ્ટિવલ ઉપર એ લોકો ધ્યાન આપતા હોય છે. ઇંગ્લિશ, હિન્દી, લિટરેચર, કલ્ચર સાથે રિજનલ ફેસ્ટિવલ, જે ગુજરાતી આપણું કલ્ચર છે, એના વિશે આ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કર્યો છે, જેનું નામ છે આખર. આ ફેસ્ટિવલમાં બધા મહાનુભાવો નોટેડ આવ્યા છે. એ લોકો પોતાના એક્સપિરિયન્સીસ શેર કરશે, એની સાથે કલ્ચરલ ઇવેન્ટ્સ થશે. આ બધા જ ઇવેન્ટ આપણા ગુજરાતી કલ્ચરને પ્રમોટ કરી રહ્યા છે, એટલે આજે આખર ફેસ્ટિવલ એના રીતે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ. આચાર્ય સ્થાનથી, શ્રેષ્ઠપીઠ વડોદરાથી દ્વારકેશલાલજી, આપ સૌના સાહિત્ય, કલા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમને વધારવા માટે આખર સંસ્થા, જે પ્રભા ખેતાન દ્વારા પ્રારંભ કરવામાં આવી, તો એ પ્રભા ખેતાન ફાઉન્ડેશનના ઉપક્રમે જ્યારે સાહિત્યની, કલાની અને વિવિધ પ્રકારથી સંસ્કૃતિ સંરક્ષણની સેવા કરવામાં આવી રહી છે, ત્યારે હું પણ મારી કલા માટેની, સાહિત્ય માટેની જે ભાવોર્મીઓ છે એ પ્રસ્તુત કરી રહ્યો છું. હમણાં જ મેં વાત કરી તે પ્રમાણે કે નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. તે પ્રમાણે આપણે સતત આવનાર પેઢીઓને પુસ્તકોના વાંચનનો અભ્યાસ જેમ ઘટતો જઈ રહ્યો છે, તેમ તેમ ભલે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે સંસ્કૃતિ ષડ લક્ષણા, સંસ્કૃતિના જે 6 લક્ષણ છે, ભાષા, ભૂષા, કલાશૈવ, આ બધા જ સંસ્કૃતિના આપણા જે લક્ષણો છે, એ કો ધર્મ દર્શનમ કિમ વૈ, ધર્મ કયો છે આપણો, દર્શન શાસ્ત્ર શું છે, ફિલોસોફી શું છે, ભાષા, ભૂષા અને કલા શું છે, આ પ્રકારથી આપણી સંસ્કૃતિના સંરક્ષણ માટેના જેટલી સંસ્થાઓ કાર્યરત છે એમાં આ પ્રભા ફાઉન્ડેશન દ્વારા અને કર્મા ફાઉન્ડેશનનો એમાં સહયોગ છે. એવી અનેક સંસ્થાઓ સાથે મળીને જ્યારે આ કાર્યને ઉપાડી લીધું છે, ત્યારે મારી પ્રસન્નતા અને અભિનંદનની ભાવના વ્યક્ત કરી રહ્યો છું. આવનાર સમયમાં લખાયેલું સાહિત્ય, બોલાયેલું રહસ્ય અને ચિત્રિત થયેલા ચિત્રો જ એ ઇતિહાસના પુરાવા બનશે. એ ભાવના સાથે
આ કાર્યને મારા ખૂબ ખૂબ અભિનંદન, મારી શુભેચ્છાઓ છે. શુભમ ભવતુ, કલ્યાણ વસ્તુ. ફાઉન્ડર ગુજરાત લોકકલા ફાઉન્ડેશન અને ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક એકેડેમી નવી દિલ્હીનો વાઇસ ચેરમેન છું. મિત્રો, આજે ખરેખર રંગનો ઉત્સવ છે, ઉમંગનો ઉત્સવ છે, આનંદનો ઉત્સવ છે. કર્મા ફાઉન્ડેશન અને પ્રભા ખૈતાન ફાઉન્ડેશનના ઉપક્રમે આજનો આ એક સરસ સાહિત્ય કલા સંસ્કૃતિને લગતો કાર્યક્રમનું આયોજન થયું છે. એમાં ગુજરાતની કલા સંસ્કાર સંસ્કૃતિ અને સાહિત્ય એના ઉપર આખો દિવસ ચર્ચાઓ થવાની છે. કારણ કે આ એક એવું એનજીઓ સંસ્થા છે કે જે ભારતીય કલા સંસ્કાર સંસ્કૃતિને જાળવવાનું કામ 1980 સાલથી લગભગ 4.25 દાયકાઓથી આ કામ ચાલી રહ્યું છે. અને ખૈતાન ટ્રસ્ટ તરફથી, એનજીઓ તરફથી, માત્ર ગુજરાતમાં નહીં પણ ભારતભરમાં એની શાખાઓ દ્વારા કામકાજ થઈ રહ્યું છે કે એનો મૂળ હેતુ કલા સંસ્કાર અને સંસ્કૃતિ જીવંત રહે અને નવી પેઢીમાં એનું આદાન પ્રદાન થાય, એ એનો મુખ્ય હેતુ છે. એ રીતે આજના આ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકારો આવશે, કલાકારો આવશે અને સાહિત્ય પ્રેમીઓ આખો દિવસ સાહિત્ય કલા સંસ્કૃતિ ઉપર ચર્ચા વિચારણા કરશે. અને એ રીતે આજે યુવા પેઢીને કલા સંસ્કાર સંસ્કૃતિ સાથે જોડવાનો એક ઉમદા પ્રયોગ આ ખૈતાન પરિવાર તરફથી, ટ્રસ્ટ તરફથી આજે થઈ રહ્યો છે. આજે આ કલા સંસ્કાર અને સંસ્કૃતિને સાહેબ જાળવવાની વધુમાં વધુ જરૂર એટલા માટે છે કે જો આપણે નવી પેઢીને કલા સંસ્કાર અને સંસ્કૃતિ માટે જાગૃત નહીં કરીએ તો આવતીકાલે કદાચ અનાજનો સાહેબ દુષ્કાળ પડશે ને તો પરદેશથી લાવી શકાશે. પણ મિત્રો, યાદ રાખજો, જે દિવસે કલા સંસ્કાર અને સંસ્કૃતિનો દુષ્કાળ પડશે ને તો એને હરગીજ પરદેશથી આયાત નહીં કરી શકાય. આ જ કલાકારો અને આ જ કલાઓને આ ધરતી ઉપર રોપવા પડશે, જતન કરીને જાળવવા પડશે. કલાકારો જીવશે તો કલા જીવશે, કલા અને કલાકારો જીવશે તો સંસ્કૃતિ જીવશે. આજે વધુમાં વધુ જરૂર પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણ સામે આપણી કલા સંસ્કાર અને સંસ્કૃતિને બચાવવાની વધુમાં વધુ જરૂરત છે. આજે એના માટે આજનો આ